મહત્વના સમાચાર સામે નજર આજે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો ભારે વરસાદ અંગે વાત કરીએ કે સુરત નવસારી વલસાડ વ્યારા સહિત ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે તો હવામાન વિભાગની આગાહી વડોદરા પીપળા ભરૂચ સહિત ભાગોમાં ભારે વરસાદની શક્યતા પણ હાલ વ્યક્ત કરવામાં આવી છે તો અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ છવાયો છે અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પણ અને આ સાથે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે આજે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને આ સાથે જ જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ત્રણ દિવસ ગુજરાત માટે ભારે છે તે દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ પણ ખાબક્યો છે હજુ પણ અનેક વિસ્તારમાં વરસાદ યથાવત જોવા મળ્યો છે તો વડોદરા રાજપીપળા ભરૂચ સહિત ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને આ સાથે જ અમદાવાદમાં પણ સવારથી જ ધીમી ધારે વરસાદ અનેક વિસ્તારોમાં ખાબક્યો છે હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે તો આજે દિવસ પર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે સાથે અમારા સહયોગી ધોની અમારે સાથે સ્ટુડિયોથી લાઈવ જોડાય ગયા છે ધોની જે પ્રમાણે વાત કરીએ કે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી અને હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ત્રણ દિવસ ગુજરાત માટે ભારે છે એટલે કે અનેક વિસ્તારોમાં વરસાદ ખાપ્યો છે મિંડીના માધ્યમથી જણાવશો કે આગળની સ્થિતિ કેવી રહેશે જે બિલકુલ આરતી હવામાન વિભાગની જે પ્રમાણેની આગાહી છે તે પ્રમાણે બિલકુલ વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે અમદાવાદ અને ગાંધીનગરની જો વાત કરીએ તો બે દિવસ ભારે વરસાદની આગાહી તો સમગ્ર ગુજરાત માટે આવનારા સાત દિવસ ભારે હોઈ શકે છે આજના દિવસની પણ જો વાત કરીએ તો આજે ન માત્ર અમદાવાદ ગાંધીનગર પરંતુ ગુજરાતના અન્ય જિલ્લાઓ અને તાલુકાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મિંડીના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આજનો દિવસ ગુજરાત માટે કેવો રહેવાનો છે સૌથી પહેલાં તો આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અહીંયા આજે આપ સુરત જોઈ રહ્યા છો અહીંયા એક સિસ્ટમ સક્રિય થઈ છે અને તેની અસર સમગ્ર દક્ષિણ ગુજરાતના પટ્ટા પર જોવા મળી રહી છે સુરતમાં વરસાદ વધારે પડી શકે છે સિસ્ટમ અહીંયા સક્રિય થઈ હોવાના કારણે તો આસપાસનો વિસ્તાર એટલે કે વલસાડમાં પણ વરસાદની અસર જોવા મળશે ત્યારબાદ આપણે થોડા ઉપર જઈએ અને મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો અહીંયા પણ એક ઘણી મોટી સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળે છે અને તેના કારણે સૌથી વધારે વરસાદ આ વખતે અને આજના દિવસે વડોદરામાં પણ પડી શકે છે ત્યારબાદ અમદાવાદની થોડીક વાત કરી લઈએ તો અમદાવાદની અત્યારની હાલની સ્થિતિ એવી જોવા મળી રહી છે કે સવારથી જ વરસાદી ઝાપટા પડવાની શરૂઆત તો થઈ ગઈ છે પરંતુ હજી પણ આવનારા કલાકોમાં ભારે વરસાદ પડી શકે છે આ જે સિસ્ટમ છે તેની અસર આપણને અહીંયા પણ જોવા મળી શકે છે આપ જોઈ શકો છો કે આખો આ જે ગ્રીન ભાગ છે એટલે કે અહીંયા સિસ્ટમ સક્રિય હોવાના કારણે અમદાવાદમાં પણ વધારે વરસાદ પડી શકે છે આ સાથે જ જો રાજપીપળાની વાત કરવામાં આવે તો રાજપીપળામાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે ત્યાં પણ વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે અને તેના આસપાસના વિસ્તારની વાત કરીએ એટલે કે ધાડગોન છે અને તેની સાથે સાથે તેની અસર જે છે તે ભરૂચમાં પણ જોવા મળશે એટલે ભરૂચ માટે પણ આજનો દિવસ કહી શકાય સુરત વ્યારા નંદુબાર છે તો એની સાથે સાથે આમોદમાં પણ વરસાદ વરસી શકે છે આ બાજુ થોડી વાત કરી લઈએ ભાવનગરની તો ભાવનગરમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળશે તો સુરેન્દ્રનગરમાં પણ એક સિસ્ટમ સક્રિય અત્યારે હાલ જોવા મળી રહી છે એટલે કે સુરેન્દ્રનગર પણ આજે એ જ સ્થિતિ જોવા મળી શકે છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ માટે આજે હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે અમદાવાદમાં આજે ભારે વરસાદ પડી શકે છે તો સાથે ગાંધીનગરમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મહેસાણા જોઈ લઈએ હિંમતનગર જોઈ લઈએ તો મહેસાણામાં પણ વરસાદ પડી શકે છે હિંમતનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળશે એટલે એક રીતે આરતી એવું કહી શકાય કે આજનો આખો દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી છે તો અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ અગિયાર વાગ્યાના સમયમાં કેટલી કેટલો અત્યારે વરસાદ પડી શકે છે સાથે જ થોડા આગળ જઈ અને સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી સ્થિતિ રહેવાની છે આપને જણાવી દઈશું કે કેવો માહોલ રહેવાનો છે એ આપણે સમજવાની કોશિશ કરીએ પરંતુ અત્યારે હાલની જે સ્થિતિની વાત કરી રહ્યા છીએ કે સતત વરસાદ જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે આ બધાની વચ્ચે હવે જોવાનું એ રહેશે કે અમદાવાદ અને ગાંધીનગરમાં કઈ સ્થિતિનું નિર્માણ થાય છે કારણ કે આજે વહેલી સવારથી અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ ગઈ છે જી આરતી ધોની અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ આપનું